बाळ दोस्तों, अमारी यूट्यूब चैनल में आप सर्वनु हार्दिक स्वागत छे। आजे आपणे ब्रिज कोर्स ज्ञान सेतुनी धोरण 6 गुजरातीनी जे पुस्तिका छे एमांथी कदम 6 जोवाना छे। तो कदम 6 मां प्रश्न पहेलो आपेलो छे, आपेल वाक्यनो समान अर्थ धरावता वाक्य पाठ્યમાંથી શોધીને લખો। તો પહેલું છે કે અજવાળી રાતે લોકો હોડીમાં બેસીને નદીના પ્રવાસનો આનંદ લે છે, તો ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે। બીજું, ડુંગર એકબીજાની એટલા નજીક આવી ગયા છે કે જાણે એ વાતો કરે છે, તો પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાણે વાતે વળગ્યા। ત્રીજું, આ પાણી ગુજરાત અને રાજસ્થાનમાં લોકોને પીવા અને ખેતી માટે ઉપયોગી થશે, આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીન સિંચાઈનો લાભ મળશે। ત્યારબાદ ચોથું, નર્મદા નદીના કિનારે ઋષિ મુનિઓ પરિક્રમા કરતા હતા અને ગુણગાન ગાતા હતા, આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી। આવી રીતે આપણે જવાબ લખવાનો છે। ત્યારબાદ પાંચમું જોઈએ, પાણીનો સાચવીને ઉપયોગ કરીશું તો તે જ પાણી આપણા માટે જીવન બનશે, એના જવાબમાં લખવાનું છે, જળ એ જ જીવન છે, આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે। ત્યારબાદ પ્રશ્ન બીજો, ધોરણ 5ના પાઠ્યપુસ્તકના પાના નંબર 31 પર આપેલું ચિત્ર જુઓ અને તેનું વર્ણન કરો। તો ચાલો આપણે જોઈએ, આપેલ ચિત્રમાં કબીરવડ આપણને દેખાય છે, આ જગ્યા પર એક ખૂબ જ મોટો વડલો વિકસ્યો છે, તેનો વિસ્તાર એટલો બધો મોટો છે કે તેનું મૂળ થળ કયું છે તે પણ શોધી શકાતું નથી। વર્ષોથી વડવાઈઓ ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે, જાણે વડનું નાનું સરખું જંગલ જોઈ લો। આ સ્થળ પર ઘણા બધા સહેલાણીઓ ફરવા માટે આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જો આ પેરેગ્રાફ ન લખી શકતા હોય તો વિડીયો પૂઝ કરીને આ આખો પેરેગ્રાફ નિરાતે લખી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન 3 જોઈએ, પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્ન પહેલો, ધુઆંધાર વરસાદ એટલે કેવો વરસાદ? તો આપણે એનો જવાબ લખીશું કે મુસળધારથી પણ વધારે વરસાદ પડે તેને ધુઆંધાર વરસાદ કહે છે। ધુઆં એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા, જ્યારે વરસાદનું પાણી ધુમાડાની જેમ હવામાં ઉડી જાય તેવો ખૂબ જ ઝડપથી વરસાદ પડતો હોય તેને ધુઆંધાર વરસાદ કહે છે। ચાલો બીજો પ્રશ્ન, બંદરકૂદ સ્થળ વિશે લખો। તો બંદરકૂદ નામના સ્થળે પર્વત એકબીજાથી એટલા નજીક છે કે પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકૂદ કર્યા કરે છે એટલે આ સ્થળને બંદરકૂદ સ્થળ કહે છે। ચાલો ત્રીજો પ્રશ્ન, કબીરવડને લેખકે વડનું નાનું સરખું વન શા માટે કહ્યું છે? તો આપણે લખીશું, કબીરવડને નામની જગ્યાએ વડલો એટલો બધો મોટો થઈ ગયો છે કે તે વડને બદલે વડદાદા બની ગયો છે, અહીં આવેલા વડનું મૂળ થળ કયું હતું તે શોધવું પણ મુશ્કેલ છે, એટલે લેખકે વડનું નાનું સરખું વન એવું કહ્યું છે। ચોથું, સરદાર સરોવરને લેખકે વિશ્વની 8મી અજાયબી એવું શા માટે કહ્યું છે? તો આપણે એનો જવાબ લખીએ તો કે સરદાર સરોવરની જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપાશે અને જમીનને સિંચાઈનો લાભ મળશે, વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવશે, એથી બાકીનો પ્રશ્ન લખવાનો। ચાલો ત્યાર પછી ચોથો પ્રશ્ન, પદક્રમને યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખો। તો જો પહેલો પ્રશ્ન શું આપેલો છે, પહેલું વાક્ય, પાણીથી ખેતર વરસાદના ભરાઈ ગયા, તો સાચું વાક્ય શું બનશે?
વરસાદના પાણીથી ખેતર ભરાઈ ગયા. બીજું વાક્ય છે, ગયો ડુંગર ઝડપથી પર ઝીલ ચડી. તો ઝીલ ઝડપથી ડુંગર પર ચડી ગયો, આ રીતે વાક્ય સાચું લખવાનું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. પાદરમાં છે ઝાડ મોટું ગામના પીપળનું. તો ગામના પાદરમાં પીપળનું મોટું ઝાડ છે. ચોથું, તરે પક્ષીઓ છે જાત જાતના તળાવમાં. તો એના જવાબમાં, તળાવમાં જાત જાતના પક્ષીઓ તરે છે. પાંચમું, ચંપાના છોડ બગીચામાં લાલ છે વાવેલા આ. તો આ બગીચામાં ચંપાના લાલ છોડ વાવેલા છે. પ્રશ્ન પાંચમો, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તેણે, તેને અને તેમના. તો પ્રિન્સ સવારે વહેલા જાગી ગયો હતો, તેણે બ્રશ કરી ચા નાસ્તો કર્યો, તેને કાકા ખેતરમાં ફરવા લઈ ગયા, તેમના ખેતરમાં જુદા જુદા પક્ષીઓ છે. તો આ રીતે તેણે, તેને અને તેમના આ રીતે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન છ, ઉદાહરણ મુજબ શબ્દને અનુરૂપ બીજા શબ્દ લખો. તો જો પેલું આપણે આપેલું છે ઉનાળો, તો કે તડકો, ગરમી, લૂ, કેરી. બીજું છે રમત, તો ખેલાડી, મેદાન, નિયમ, હાર જીત. ત્રીજું જંગલ, તો વૃક્ષો, છાંયો, પશુઓ, પક્ષીઓ. ત્યારબાદ ચોથું, બસ સ્ટેન્ડ, તો બસ, કંડક્ટર, ડ્રાઈવર, મુસાફરો. પાંચમું સૂર્ય, તો તડકો, પ્રકાશ, પૂર્વ, પશ્ચિમ. આવી રીતે તમે એ વાક્ય લખી શકો છો. ત્યારબાદ છઠ્ઠું જોઈએ, પ્રવાસ. બસ, સૂકો નાસ્તો, ગરમ કપડાં, પાણીની બોટલ. ત્યારબાદ પ્રશ્ન સાતમો જોઈએ, પાઠમાંથી મથી શરૂ થતા શબ્દો શોધીને લખો, શબ્દકોષના ક્રમમાં ગોઠવો. તો મુસાફરી, મેદાન, મધ્યપ્રદેશ, મોકલ અને મોટી. તો એને આપણે ક્રમમાં ગોઠીએ તો પહેલાં આવશે મધ્યપ્રદેશ, બીજું આવશે મુસાફરી, ત્રીજામાં આવશે મેદાન, ચોથામાં આવશે મોકલ અને પાંચમામાં આવશે મોટી. બરાબર વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો, કમેન્ટ કરજો અને તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો. અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમે બ્રિજ કોર્સના તમામ ધોરણના તમામ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે, તો એ પણ તમે જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવજો વિદ્યાર્થી મિત્રો.